વલસાડમાં આસિસ્ટન્ટ ઇન્ટેલિજન્સ ઓફિસર સીઆઈડી ઇન્ટેલિજન્સ વિભાગમાં ફરજ બજાવતા દિવ્યેશ પટેલનું અવસાન થતા પોલીસ બેડામાં અગમગીની છવાઈ જવા પામી હતી. આસિસ્ટન્ટ ઇન્ટેલિજન્સ ઓફિસર સીઆઈડી ઇન્ટેલિજન્સ વલસાડ વિભાગના એક નિખાલસ અને પોતાની કામગીરી પ્રત્યે પૂર્વ નિષ્ઠા સાથે કામ કરનાર દિવ્યેશ પટેલને સુરતનું હોસ્પિટલમાં કોવિડની સારવાર દરમિયાન અવસાન થતા પોલીસ બેડામાં અગમગીની છવાઈ ગઈ હતી. તેઓ 19/4/2021 થી 21/4/2021 વલસાડ ડુંગરી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. બાદમાં તેમનું ઓક્સિજન લેવલ ન આવતા સુરત સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યાં જીવન અને મોત વચ્ચે લડાઈમાં આખરે જિંદગી હારી ગયા હતા અને તેમને હોસ્પિટલના બિછાને અંતિમ શ્વાસ લીધા હતા. નોંધનીય છે કે ઉમેશ પટેલ સીઆઈડી આઈબી વિભાગના સુરતના પોતાના સ્ટાફ પરિવારને બચાવવા ખડે પગે ઉભા રહીને અથાક પ્રયાસ ઉપરાંત પોતે પ્લાઝમા ડોનેટ કરવા છતાં સફળતા મળી ન હતી. આખરે કોરોનાની ગાઈડલાઈનમાં તેમણે સુરત હોસ્પિટલના બિછાને અંતિમ શ્વાસ લીધા હતા. અતુલ ખાતે આવેલા સ્મશાન ગૃહમાં પોલીસ સ્મશાન સાથે દિવ્યેશ પટેલને ગાર્ડ ઓફ ઓનર સહિત અંતિમ વિધિ યોજાઈ હતી, જેમાં વલસાડ ડીએસપી ડીવાયએસપી સીઆઈડી વિભાગના કર્મચારી સહિત અનેક પોલીસ કર્મીઓ હાજરી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે વલસાડ પોલીસ વિભાગ એક મહત્વનો પોલીસ કર્મી ગુમાવ્યો છે, જેની ખોટ સદા પોલીસ વિભાગને રહેશે.